નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ છે નવા ન્યૂઝમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખાત્રીજનો જે પવન છે એ પશ્ચિમનો ફૂંકાયો છે તો એ અંતર્ગત આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો કે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ અખાત્રીજના દિવસે નૈઋત્ય અને પશ્ચિમ તરફનો પવન હતો અને આ વખતે ચોમાસું પણ વહેલું આવી શકે છે હવે આગામી સત્યાવીસ એપ્રિલથી ત્રણ મે સુધી ફરી કમોસમી વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતાઓ હાલમાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી છે હવે આ કમોસમી વરસાદ છે એ પવન સાથે થશે હવે પચીસમી મે અને દસમી જૂન દરમિયાન અરબસાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થશે અને જેના કારણે દક્ષિણ ભારત અને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે એ જોવા મળશે સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો એક બાજુ ગરમીમાં વધારો થાય એવી શક્યતાઓ છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર આ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો અને ત્યારબાદ હવે ઉત્તર ગુજરાતમાં ફરીવાર વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે મહત્ત્વનું છે કે અખાત્રીજના દિવસે છે એ વહેલી સવારે એટલે કે પરોઢિયાના સમયે પવન છે એ નૈઋત્ય અને પશ્ચિમ અને સેજ ઉત્તર બાજુનો પણ હતો હવે જે ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ જે પવન જોવામાં આવ્યો એ છે એ નૈઋત્યનો હતો એટલે આગામી ચોમાસું છે એ સાધારણ રહે એવી શક્યતાઓ છે હવે આ વખતે વરસાદ પણ વહેલો આવશે અને પવન છે એ વાયવ્ય તરફનો ઝુકાવ હતો એટલે એના હિસાબે વાવાઝોડું મતલબ કે આંધી અને વંટોળ સાથે વરસાદ આવે એવી શક્યતાઓ છે હવે આની પહેલાં જે હોળીની ઝાડ હતી એની ઉપરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારણ કાઢતા જણાવ્યું હતું કે ચોમાસું એકંદરે સારું રહેશે અને વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતાઓ છે અને આ વખતે અખાત્રીજના દિવસે પણ જે પવન જોવાયો એમાં પણ એ જ તારણ કાઢવામાં આવ્યું છે કે આ વર્ષનું ચોમાસું છે એ સમધારણ છે એટલે એકંદરે તો સારું રહેશે પરંતુ વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતાઓ થોડી વધારે છે અને આ વરસાદ છે એ ચોમાસાનો વરસાદ વહેલો આવે શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વિડીયો ગમ્યા હોય તો લાઇક કરો તમારા વિસ્તારમાં વરસાદ હોય તો કમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ